નમસ્કાર મિત્રો, નકો મરીશ. મારી YouTube ચેનલ ની અંદર તમારું સ્વાગત છે. મારી ચેનલ ને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના પર આંગળી મારો અને અવારનવાર વિડીયો અપલોડ થશે તે તમને તેની જાણકારી મળતી રહેશે. આજે આપણે ગુજરાત જીએસએસપી દ્વારા એક્ઝામ લેવાય છે તેમાં જે મોસ્ટ આઈએમપી જીકે ના પ્રશ્ન છે તેની વાત આપણે કરશું કે મોસ્ટ આઈએમપી જીકે જીએસએસપી ની દરેક એક્ઝામમાં પૂછાતા આ પ્રશ્નોની આપણે આજે માહિતી મેળવીશું. સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ તો કે રાજકોટ જિલ્લામાં આવેલ જસદણની નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? કે રાજકોટ જિલ્લામાં આવેલ જે જસદણ છે તેની નજીક ઐતિહાસિક કિલ્લો કયો આવેલો છે? તો કે હિંગોળગઢ છે તે રાજકોટ જિલ્લામાં આવેલ જસદણની નજીક ઐતિહાસિક કિલ્લો આવેલો છે. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? કે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં છે? તો કે અમદાવાદની અંદર ભારતનું બીજા ક્રમનું સાયન્સ સિટી આવેલું છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો આપણે મિત્રો કે કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવાય છે? કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવાય છે? તો કે શરદ પૂર્ણિમાને રાત્રે ઉત્સવ ઉજવાય છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો કે અસુરોના સંહાર માટે વરિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? કે અસુરોના સંહાર માટે વરિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? કે અબૃદક પર્વત છે તેના ઉપર વરિષ્ઠ મુનિએ યજ્ઞ કર્યો હતો. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? કે તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? તો કે જૈન ધર્મ માટેનું જાણીતું તીર્થ સ્થળ છે. કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે? કે કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો કે કચ્છ જિલ્લાની અંદર કાળો ડુંગર આવેલો છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? કે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર ગાંધીજી અભ્યાસ કર્યો હતો. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુએથી ઘેરાયેલું છે? કે અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે કેટલી બાજુએથી ઘેરાયેલું છે? કે 34 બાજુએ ઘેરાયેલું છે. નેક્સ્ટ જોઈએ તો કે એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે? કે એશિયાનું જે મોટું સૌથી મોટું ખુલ્લું થિયેટર છે તે ક્યાં આવેલું છે? તો કે અમદાવાદની અંદર આવેલું છે અને એનું નામ છે ડ્રાઈવ ઇન સિનેમા. અમદાવાદની અંદર આવેલું છે અને ડ્રાઈવ ઇન સિનેમા છે. નેક્સ્ટ, ગુજરાતમાં 6 કરોડ વર્ષ જૂના એ ડાયનોસોરના જે અવશેષો છે તે કયા સ્થળેથી મળી આવેલા છે? તો એ બાલાસિનોર છે ત્યાંથી ડાયનોસોરના જે અવશેષો છે મળી આવેલ છે. ગાંધીજી કયા દિવસે મૌન રાખતા હતા? સોમવારે. ગાંધીજી છે સોમવારે મૌન વ્રત રાખતા હતા. નેક્સ્ટ જોઈએ તો આપણે ગુજરાતમાં દેશનું સૌથી મોટું સિયા બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે જહાજ ભાંગવાનું મોટું સ્થળ છે એ ક્યાં આવેલું છે? કે અલંગ ભાવનગરની અંદર આવેલું છે અને બીજું એક છે સંજાણા, એ જામનગરની અંદર આવેલું છે. ગુજરાતમાં જંગલી ગધેડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે જંગલી ગધેડાઓ છે એ ક્યાં આવેલું છે? તો એ છે કચ્છના રણોમાં. ગુજરાતમાં કયા મેળામાં દૂધાળા પશુઓની ખરીદી વેચાણ થાય છે? કે ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓની ખરીદી અને વેચાણ થાય છે? તો કે વૈઠાના મેળામાં દૂધાળા પશુનું વેચાણ થાય છે. અને વૈઠાનો મેળો છે તે અમદાવાદની અંદર સૌથી મોટામાં મોટો મેળો ભરાય છે. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરોને શું કહે છે? કચ્છમાં જે જોવા મળે છે એ વિશિષ્ટ આકારના ઝૂંપડા જે તેનો શું કહે છે? તો કે ભૂંગા કહે છે. જામનગરમાં બાંધણી ઉપરાંત શાના માટે જાણીતું છે? જામનગરમાં બાંધણી ઉપરાંત શાના માટે જાણીતું છે? કે કાજળ છે તેના માટે જાણીતું છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 1.96 ચોરસ કિલોમીટર કેનું ક્ષેત્રફળ છે? તો ગુજરાતનું ક્ષેત્રફળ છે 1.96 ચોરસ કિલોમીટર છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? કે સરદાર પટેલનો જન્મ છે તે નડિયાદની અંદર થયો હતો.
ગુજરાતના કયા શહેરોને ગ્રીન સિટી તરીકે ઓળખાય છે? ગુજરાતનું કયું શહેર છે તેને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે મિત્ર? તો કે ગાંધીનગર છે તેને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? કે ગાંધીજીનો જન્મ છે તે પોરબંદર જિલ્લાની અંદર થયો હતો. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની જે સૌથી મોટી નદી છે તે નર્મદા નદી છે, અને ગુજરાતની જે સૌથી લાંબી નદી છે તે સાબરમતી નદી છે, અને સાબરમતી નદી છે અમદાવાદની અંદર આવેલી છે. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટકીપર અને બેટ્સમેનનું નામ જણાવો. એ બેટ્સમેન છે અને વિકેટકીપર છે તે પાર્થિવ પટેલ છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? અમદાવાદની અંદર થિયેટરની સ્થાપના કોણે કરી હતી? કે ડાયાભાઈ ઝવેરીએ સૌપ્રથમ સ્થાપના કરી હતી. વરાળથી ચાલતા સૌપ્રથમ એન્જિનની શરૂઆત અમદાવાદની અંદર કોણે કરી હતી? કે ત્રિભુવન શેઠે છે તે વરાળથી ચાલતા એન્જિનની શોધ કરી હતી. ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે? તો 186 ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે? ભારતીય જે અવકાશના સંશોધનના પિતા છે તે કોણ ગણાય છે? તો કે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે તે ભારતીય અવકાશના સંશોધનના પિતા ગણવામાં આવે છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ભારતની મૂળ પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. ભારતની મૂળ પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ છે તો કે સુનિતા વિલિયમ છે. ચેસની રમતમાં હિટ રેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતી ખેલાડી કોણ છે? તો કે પ્રતિક પારેખ છે તે સૌથી નાનામાં નાનો ચેસનો હિટ રેટિંગ મેળવનાર ખેલાડી છે. ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર ક્યાં આવેલું છે? ગુજરાતનું સૌપ્રથમ 3D થિયેટર છે તે સાયન્સ સિટી અમદાવાદની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? કે મોટેરા સ્ટેડિયમ છે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ છે. સોમનાથ મંદિરની ટોચમાં ચઢાવવામાં આવેલ કળશનું વજન કેટલું છે? સોમનાથ મંદિરની જે ટોચની ઉપર જે ચઢાવેલું કળશ છે તેનું વજન 10 ટનનું વજન છે. ગીરાધોધ કયા જિલ્લામાં આવેલ છે? ગીરાધોધ કયા જિલ્લામાં આવેલ છે? તો કે ડાંગ જિલ્લાની અંદર આવેલ છે. અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો દ્વારકાધીશ મંદિરમાં કેટલા થાંભલાઓ છે? દ્વારકાધીશનું મંદિર જે બનેલું છે તે કેટલા થાંભો ઉપર બનેલું છે? તે 60 થાંભો ઉપર બનેલું છે. મહારાજા ફતેસિંહજી મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? વડોદરા શહેરની અંદર મહારાજા ફતેસિંહજી મ્યુઝિયમ આવેલું છે. કવિ નન્હાલાલ કયા જાણીતા કવિના પુત્ર હતા? કવિ નન્હાલાલ છે એ કયા જાણીતા કવિના પુત્ર હતા? કવિ દલપતરામ છે તેના જાણીતા કવિના પુત્ર હતા. ગુજરાતમાં કયા કવિ કવિશ્વરનું બિરુદ તરીકે ઓળખવામાં આવે છે? કે કવિશ્વરનું બિરુદ ધરાવતા કવિ છે તે કયા છે? કે દલપતરામ છે તેને કવિશ્વરનું બિરુદ મળવામાં આવેલું હતું. સૌપ્રથમ ગુજરાતી પંચાંગ ક્યારે પ્રકાશિત થયું? સંવત 1871ની અંદર સૌપ્રથમ ગુજરાતી પંચાંગ પ્રકાશિત થયું હતું. ઝબુક વીજળી ઝબુક બાળ કાવ્ય સંગ્રહ અને બે ભાઈ જેવી બાળ નાટકો કોણે લખ્યા હતા? કે ઝબુક વીજળી ઝબુક અને બાળ કાવ્ય સંગ્રહ અને બે ભાઈઓ જેવી બાળ નાટક કોણે લખ્યા હતા? કે મકરંદ દવે છે તે લખ્યા હતા. કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? કાવ્યના કયા પ્રકાર માટે દયારામ જાણીતા છે? કે ગરબી માટે દયારામ જાણીતા છે. મોસ્ટ એમપી કેટલી વાર પણ જીએસએસબીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલા સમય રહ્યા હતા? ગાંધીજીએ સાબરમતી આશ્રમની અંદર 13 વર્ષ રહ્યા હતા, અને ગાંધીજીએ બીજો કોચરબ આશ્રમ અમદાવાદની બંધાવેલો હતો અને બીજો એક આ સાબરમતી આશ્રમ. વડોદરા શહેરમાં કઈ નદી વહે છે? વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે? કે વિશ્વામિત્ર નદી છે વડોદરા શહેરની અંદરથી વહે છે.
હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? કે હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ઈસવીસન 2400 પૂર્વે થયો હતો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખેતીવાડીના ઓજાર માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? તો ખેતીવાડીના ઓજાર લેવા હોય તો આપણે રાજકોટ શહેરની અંદર વધારેમાં વધારે જાણીતું છે. મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો આભાર, અને મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના ઉપર ક્લિક કરો, અને અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલ ઉપર તમે બન્યા રહો. થેન્ક યુ.